ગરમીઓ શરૂ થતાં જ શાકની શોર્ટેજ થવા લાગે છે અને શાકમાં શું બનાવવું તે પ્રશ્ન લગભગ ઘરમાં સતાવા લાગે છે. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં એવું ટેસ્ટી અને ખૂબ જ સરળ રીતે આપણે આ બટેટાનું નવી રીતે શાક તૈયાર કરીશું કે જે ખાશે તે આંગળા ચાટતા રહી જશે અને રોટલીની પણ જરૂર નહીં પડે. માત્ર રાઈસ સાથે પણ તમે આ શાક ખાઈ શકો છો. તો ચાલો આવું ટેસ્ટી શાક બનાવવાની શરૂઆત કરીએ. તો જેમના માટે સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું, તો ખાણી દસ્તાની મદદથી મસાલો તૈયાર કરવા માટે ખાણીમાં આપણે એક નંગ કાળી એલચી, જેને એલચો કહેવાય, એ ઉમેરીશું. હોય તો ઉમેરજો, નહીં તો બીજી સામગ્રીઓનો ઉપયોગ કરી શકો છો. સાથે 1/4 ટીસ્પૂન જેટલા તીખા, 1 ચમચી જેટલા આખા ધાણા, 1/2 ચમચી જેટલી વરિયાળી અને 1/2 ચમચી જેટલું જીરું ઉમેરીશું અને પછી તેને આ રીતે થોડું દરદરું હોય તેવું આપણે આ રીતે તેને ક્રશ કરવાનું છે, મતલબ પીસવાનું છે. બહુ વધારે ફાઇન પાવડર નથી તૈયાર કરવાનો અને મિક્સરનો ઉપયોગ પણ નથી કરવાનો, જેથી આપણે તેના હેલ્ધી પ્રોપર્ટીઝનો લાભ મેળવી શકીએ. મિક્સરમાં તેના ગુણધર્મો નાશ પામતા હોય છે. તો બસ આટલું અધકચરું આપણે વાટવાનું હતું જે વટાઈ ગયું છે. તો હવે આપણે વઘાર કરવા માટે 3-4 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તમે બહુ જ ઓછા તેલમાં પણ આ શાક તૈયાર કરી શકો છો, પણ હું આજે થોડું વધારે તેલ લઈ રહી છું. હવે આપણે તેલ ગરમ થાય તો એક તમાલપત્ર, 2-3 સૂકા લાલ મરચાં, થોડા મીઠા લીમડાના પાન, આ મેં ડ્રાય કરેલા છે. અને હવે આપણે અધકચરું વાટેલું જે મસાલો છે ને તેને પણ ઉમેરી દઈશું અને થોડી હિંગ ઉમેરી દઈશું, 1/2 નાની ચમચી જેટલું. અને પછી આ રીતે મસાલાને બરાબર આપણે ધીમા ગેસની ફ્લેમ પર તેલમાં સાતડીશું, જેથી આપણા શાકમાં તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે. એકવાર આ રીતે બટેટાનું શાક બનાવજો, ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. હવે 3-4 નંગ જેટલા મરચાંના થોડે ચિપ્સના ફોર્મમાં ટુકડા કરી અને મિક્સ કરી થોડા મરચાં સાતડાઈ જાય પછી 2-3 નંગ જેટલા ટમેટાના ટુકડા પણ આપણે ઉમેરી દઈશું. અહીં આપણે લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરવાના, જેથી માત્ર ટમેટાનો ઉપયોગ કર્યો છે. તમે લસણ ડુંગળીનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. અને હવે આપણે આ રીતે 3-4 ઇંચ જેટલો આદુનો ટુકડો ગ્રેટ કરીને ઉમેરીશું. તમે પેસ્ટ પણ ઉમેરી શકો છો. આદુ ઉમેરવાથી પાચન ક્રિયા ખૂબ જ મજબૂત બને છે અને તમને પગના દુખાવા, જેમ કે વાહ હોય, સાંધાના દુખાવા હોય તો તેમાં પણ રાહત મળે છે. અને ગરમીની સિઝનમાં જમવાનું પાચન કરવામાં પણ આદુ ખૂબ જ કમાલનું કામ કરે છે, જે ગરમ નથી લાગતું પણ પાચન કરવામાં હેલ્પફુલ થાય છે. હવે આ બધી જ સામગ્રી સોફ્ટ થાય ત્યાં સુધી ધીમા ગેસની ફ્લેમ પર કૂક કરીશું. તો 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ઓલમોસ્ટ ટમેટા આપણા સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે 1/2 નાની ચમચી જેટલું નમક ઉમેરીશું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને 2 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર. આ કાશ્મીરી છે ને તો કલર સારો આવે, અને તમે તીખા મરચાંનો ઉપયોગ કરતા હોય તો થોડું ઓછું ઉમેરવું. 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને પછી બધું જ આ રીતે મિક્સ કરી દેશું. ગાઈઝ, આમાં ગરમ મસાલાનો ઉપયોગ પણ નથી કર્યો, છતાં એટલું ટેસ્ટી શાક તૈયાર થશે. લસણ ડુંગળીના ઉપયોગ વગર પણ શાક તૈયાર થશે, એ પણ એટલું ટેસ્ટી કે વાત ના પૂછો. તો એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય. તો આ રીતે બધા જ મસાલા ટમેટા સાથે મિક્સ થતાં એકદમ ગ્રેવી જેવું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ઉમેરીશું બાફેલા 250 ગ્રામ જેટલા બટેટા, પણ તેને મેશ નથી કરવાના, બસ આ રીતે હાથથી થોડું મસળીને ઉમેરવાના છે, જેથી મેશ પણ ના થાય અને મોટા ટુકડા પણ ના રહી જાય. બસ થોડા થોડા નાના નાના ટુકડા આપણે આ રીતે કરવા માટે હાથથી આપણે પ્રેસ કરેલું છે. તો આ એકવાર ટ્રાય કરજો. આ રીતે શાક તૈયાર કરશો ને તો લુકમાં પણ સારું લાગશે અને ટેસ્ટમાં પણ સારું બનશે. અને હવે આપણે તેને મસાલા સાથે મિક્સ કરી લઈશું. પૂરી પ્રોસેસમાં ગેસની ફ્લેમ ધીમી રાખશું, જેથી આપણી ઉમેરેલી સામગ્રી તળિયે બેસી ના જાય અને ખરાબ સ્મેલ ના આવે. તો આ રીતે બધું જ મિક્સ થતાં આપણે થોડો આ શાકને ટેંગી ટેસ્ટ આપવાનો છે. તો આપણે અહીંયા આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકીએ અને લીંબુનો ઉપયોગ પણ કરી શકીએ. તો હું 1/2 લીંબુનો રસ આ રીતે ઉમેરી દઉં છું. ઉનાળાની સિઝનમાં જનરલી લીંબુ મળવા મુશ્કેલ થઈ જાય છે ને, તો મેં તમને અહીંયા આમચૂરનો ઓપ્શન પણ આપેલો છે. 1 ચમચી જેટલું આપણે અહીંયા ખાંડ ઉમેરીશું, જેથી ખટાશ મીઠાશ મેન્ટેન થઈ જાય. પછી મિક્સ કરી અને 1-1.5 ગ્લાસ જેટલું હુંફાળું ગરમ પાણી ઉમેરશું. હુંફાળા ગરમ પાણીથી શાક ફટાફટ બનશે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનશે, કારણ કે ઠંડા પાણીથી શાકનો સ્વાદ ફિક્કો થઈ જાય છે. તો આ રીતે મિક્સ કરીશું અને પછી
આ જે ખડા મસાલા આપણે ઉમેર્યા હતા ને, તમાલપત્ર, સૂકું લાલ મરચું, એની હવે કોઈ જરૂર નથી, કારણ કે આ બધા જ ખડા મસાલાની સ્મેલ આપણા શાકમાં બેસી જ ગઈ હશે. તો હવે આપણે ખાતી વખતે મોઢામાં ના આવે તો તેને કાઢી લેશું, જો કે ના કાઢવા હોય તો ઓપ્શનલ છે. તો આ રીતે હવે આપણે ગ્રેવીને થોડી કૂક કરશું, જેથી થોડી થિકનેસ અને કલર આપણો એટ્રેક્ટિવ શાકમાં આવે તેવું થઈ જાય. તો ધીમા ગેસની ફ્લેમ પર થોડી વાર થવા દેશું. બે મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જેટલું તેલ ઉમેર્યું હતું ને બધું જ ઉપર દેખાવા માંડ્યું છે. તો ઇટ મીન્સ કે આપણી સબ્જી એકદમ રેડી થઈ ગઈ છે, એકદમ સરસ કૂક થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ધાણા સ્પ્રિંકલ કરી અને આપણી આ ગરમા ગરમ સબ્જીને તમે માત્ર રાઈસ સાથે ખાશો, ખીચડી સાથે ખાશો તો પણ મજા આવશે, રોટલીની પણ જરૂર નહીં પડે. જો કે ભાખરી પૂરી કે પરોઠા સાથે પણ તમને ખૂબ મજા આવશે. તો તૈયાર થયેલ આપણી સબ્જી તમને કેવી લાગી મને જરૂર તમારા ફીડબેક શેર કરજો, કારણ કે આવી સબ્જીઓ છે તે ખૂબ જ પસંદ આવે છે અને શાકમાં શું બનાવવું તે પ્રશ્ન પણ સોલ્વ થઈ જાય છે. તો ફરી મળીશું એક નવી જેન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.